બનાસકાંઠા જિલ્લામાંથી તોકતે વાવાઝોડું પસાર થવાની સંભાવના છે ત્યારે તંત્ર સજ્જ બન્યું છે. તંત્ર દ્વારા 14 તાલુકાઓમાં કંટ્રોલ રૂમ પણ શરૂ કરી દેવાયા છે. તોકતે વાવાઝોડાને લઈ તંત્ર દ્વારા લોકોને સતર્ક રહેવા પણ અનુરોધ કરાયો છે. કોરોના કહેર વચ્ચે તોકતે વાવાઝોડું ગુજરાતમાં ત્રાટક્યું છે, જે આજે રાત્રે બનાસકાંઠામાંથી પસાર થવાની સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. જિલ્લામાં 14 તાલુકાઓમાં કંટ્રોલ રૂમ શરૂ કરાયા છે. લોકોને સ્થળાંતર કરાવવાની જરૂર પડે તો શાળાઓ ખોલવાની પણ સૂચના અપાઈ છે. ભારે પવન અને વરસાદની સંભાવનાઓ વર્તાઈ રહી છે, જેને લઈ વીજ પુરવઠો ખોરવાય તેવી ભીતિના પગલે વીજ કંપનીની 42 ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. રોડ બ્લોક ન થાય તે માટે આરએનબી અને ફોરેસ્ટ વિભાગની ટીમો તૈયાર રખાઈ છે. વીજ પુરવઠાના અભાવે પીવાનું પાણી પહોંચાડવાની જરૂર પડે તો તેના માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીના ટેન્કરો પણ સ્ટેન્ડ બાય રખાયા છે. આપણે જાણીએ છીએ એમ તાઉતે વાવાઝોડું જે છે બનાસકાંઠા જિલ્લા ઉપરથી પણ પસાર થવાની પૂરતી સંભાવનાઓ રહેલી છે. એ સંભાવનાને ધ્યાને રાખી વહીવટીતંત્ર તરફથી તાત્કાલિક અસરથી કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી છે. તમામ 14 તાલુકાઓમાં આપણે કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવેલા છે રાત દિવસ માટે. જે પણ કંઈ પણ નાની અમથી ઘટનાઓ સ્થાનિક લેવલે બનતી હોય અથવા તો કંઈ પણ નાની મોટી ધ્યાને મૂકવાની બાબતો હોય તો નાગરિકો એ કંટ્રોલ રૂમ થકી ત્યાંને મૂકી શકશે. આપણને ખ્યાલ છે કે વાવાઝોડું છે, કાચા મકાનો છે, બીચ પોલ છે અને મોટા વૃક્ષો છે એને જર્જરિત કરી શકતું હોય છે. જિલ્લાવાસીઓને મારી અપીલ છે કે આવા કોઈપણ જર્જરિત મકાનો, મોટા જે ઝાડ છે અથવા તો વીજ પોલ છે એની આસપાસ ન રહે. 24 કલાક સુધીનો આ આખો સમયગાળો છે ત્યાં સુધી આપણે ઘરમાં જ રહીએ જરૂરી છે. ઘરમાં જ રહીએ, આપણે સુરક્ષિત રહીએ. જે પણ કાચા મકાનોમાં કોઈ પણ લોકો આપણે રહેતા હોય તો ગ્રામ્ય કક્ષાએ તમામ જે આપણી સ્કૂલો વગેરે છે એ સરપંચશ્રીઓ વગેરેને એને ખોલવા માટેની તૈયારીઓ રાખવા માટેનું જણાવવામાં આવેલું છે, જેથી કરીને કંઈ પણ એવી પરિસ્થિતિ વિપરીત ઉપસ્થિત થાય છે તો તાત્કાલિક અસરથી લોકોને પણ સ્થળાંતરિત કરી શકાય. અગરિયા વિસ્તારમાંથી જે પણ અગરિયા ભાઈઓ હતા એમને એમના ઘરે પરત લાવવામાં આવેલા છે, જેથી કરીને એમની સલામતી પણ આપણે સુનિશ્ચિત કરી શકીએ. UGVCLની લગભગ 40 ઉપરાંત જેટલી ટીમો આવા બધે તૈયાર રાખવામાં આવેલી છે, કેમ કે આપણને ખ્યાલ છે કે મેક્સિમમ જે અસર થવાની છે એ વીજ પુરવઠા ઉપર થવાની છે અને તાત્કાલિક અસર તે રિસ્ટોર થાય એટલા માટે 42 જેટલી ટીમો આપણે UGVCLની તૈયાર રાખેલી છે. રોડ ઉપર કંઈ પણ બ્લોકેજ કોઈ પણ તરફનું થાય તો આપણે RNBની અને ફોરેસ્ટની ટીમો પણ તૈયાર રાખેલી છે. પોલીસ તંત્ર પણ સતત આના ઉપર વોચ રાખીને રાખેલું છે. જો કોઈપણ જગ્યાએ ટ્રાફિક ડાયવર્ટ કરવાની પરિસ્થિતિ ઉપસ્થિત થશે તો પોલીસ તંત્ર તરફથી એની કાર્યવાહી કરવામાં આવશે. પાણી પુરવઠા તંત્ર તરફથી પણ પોતાના જે પણ ટેન્કર્સ છે એ સ્ટેન્ડ બાય મોડમાં રાખવામાં આવેલા છે. કોઈ જગ્યાએ વીજ પુરવઠો ખોરવાતા કદાચ ટેન્કરથી પાણી આપવાની પરિસ્થિતિ ઉપસ્થિત થશે તો એ પણ વહીવટીતંત્ર તરફથી એન્શ્યોર કરવામાં આવશે. ખાસ કરીને મેં જે વાત કરી એમ આ ચક્રવાતની જે પરિસ્થિતિ છે લગભગ બહુ બધું 24 કલાકની આસપાસની પરિસ્થિતિ છે, એટલે આગામી 24 કલાક સુધી આપણે સૌ ઘરમાં જ રહીએ. બિનજરૂરી જો કોઈ પણ કામ ન હોય તો બહાર આપણે ન જઈએ અને સાથે સાથે જો જર્જરિત મકાન હોય તો આપણે ત્યાંથી ખસી જઈએ. આપણા જે પણ જીવન જરૂરિયાતની થોડી ઘણી વસ્તુઓ છે એની સાથે 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 વીજ પોલથી આપણે દૂર રહીએ. મોટા જે પણ ઝાડ વગેરે છે એ ઝાડથી પણ આપણે દૂર રહીએ અને આપણા પશુઓ પણ જો, કેમ કે આપણે પશુપાલન ઉપર આધારિત જિલ્લો છે ત્યારે આપણા પશુઓ પણ જો એવા કાચા પતરાના શેડની નીચે હોય તો બેટર છે કે એમને પણ સુરક્ષિત જગ્યાએ આપણે ખસેડી દેવા જોઈએ. જિલ્લા કલેક્ટર દ્વારા આગામી 24 કલાક દરમિયાન બિનજરૂરી બહાર ન નીકળવા અને ઘરમાં જ રહેવા અપીલ કરાઈ છે. જર્જરિત મકાનોમાંથી સુરક્ષિત જગ્યાએ જવા અને વીજ પોલ કે વૃક્ષો પાસે ઊભા ન રહેવાનો પણ અનુરોધ કરાયો છે.